स्टूडेंट्स वेलकम टू द सेकेंड स्टैंडर्ड गुजराती बाळक वाचे आपणी गुजराती डबल लाइन नोटबुक अने एमां आपणे आगळ बाळक्षरी लखीशुं। बाळको आपणे आवी रीतना बे पेज लेवाना छे, छ लाइन ऊभी एक पेजमां करवानी छे अने छ लाइन ऊभी बीजा पेजमां करवानी छे अने आगळ आपणे लखीशुं बाळको। अने हासियामां ऋणी मात्रा रू लखीशुं અને આવી રીતના જ આખા બધા સ્વર આપણે પહેલાં આખી લાઇનમાં લખી દેવાના છે અને પછી આગળ આપણે હવે ખ સુધી આપણે લખી ગયા છીએ, હવે ગની બારાક્ષરી લખીશું। ગને કંઈ નહીં, ગ તો એનું અંગ્રેજી છે જી એ ગ, પછી આગળ છે અને કાનો આ તો ગને કાનો ગા અને એનું અંગ્રેજી છે જી ડબલ એ ગા। આગળ છે બાળકો ઈ રસ્વઈ એટલે નાની ઈ તો ગને રસ્વઈ ગી અને અંગ્રેજી છે જી આઈ ગી। આગળ છે દીર્ઘી તો ગને દીર્ઘી ગી ગી, જ્યારે આપણે ભાર મૂકીએ છીએ દીર્ઘી એટલે મોટીમાં ભાર મૂકીએ છીએ અને એનો અંગ્રેજી છે જી ડબલ ઈ ગી। આગળ છે ઉ તો ગને દી રસ્વ એટલે નાનવું અને એનું અંગ્રેજી છે જી યુ ગુ। આગળ છે ગને દીર્ઘુ ગુ અને એનું અંગ્રેજી છે જી ડબલ ઓ ગુ। આગળ છે ગને ઋની માત્રા ગૃ। આગળ છે ગન અને માથે માત્રા એ, તેવી રીતના આપણે આગળ લખીશું ગને માથે માત્રા એટલે ઉપર એક માત્રા ગે અને એનું અંગ્રેજી છે જી ઈ ગે। આગળ છે અઈ તો અને માથે બે માત્રા અઈ તો ગને માથે બે માત્રા ગઈ અને એનું અંગ્રેજી છે જી એ આઈ ગઈ। આગળ છે અને કાનો માત્રા ઓ તો ગને કાનો એટલે આની માત્રા અને ઉપર એક માત્રા ગો અને એનું અંગ્રેજી છે જી ઓ ગો। આગળ છે બાળકો અને કાનો બે માત્રા આવ તો ગને કાનો એટલે આની માત્રા અને ઉપર બે માત્રા ગૌ અને એનું અંગ્રેજી છે જી એ યુ ગૌ। અને માથે મીંડું અમ તો ગને માથે મીંડું ગમ અને જી એ એમ ગમ એનું અંગ્રેજી છે। આગળ છે અને આગળ બે મીંડા અહ તો ગને આગળ બે મીંડા ગહ અને અંગ્રેજી છે જી એ એચ એ ગહ। એ રીતના જ આગળ બીજી લાઈન લખીશું બાળકો, અંગ્રેજી આપણે એક જ વખત લખવાનું છે, બાકી બધું લખવાનું છે। ગને કંઈ નહીં ગ, ગને કાનો ગા, ગને રસ્વઈ ગી, ગને દીર્ઘી ગી, ગને રસ્વ ગુ, ગને દીર્ઘુ ગુ ગુ, ગને ઋની માત્રા ગૃ, ગને એની માત્રા ગે, ગને અહીની માત્રા ગઈ, ગને કાનો માત્રા ગો, ગને કાનો બે માત્રા ગૌ, ગને માથે મીંડું ગમ, ગને આગળ બે મીંડા ગહ। એ રીતના જ આગળ લખીશું બાળકો આપણે, ગને કંઈ નહીં ગ, ગને કાનો ગા, ગને રસ્વઈ ગી, રસ્વ એટલે નાની ઈ, બહાર નથી મૂકતા બોલીએ ત્યારે ગી ખાલી એમ જ બોલીએ છીએ, ગને દીર્ઘી ગી બોલીએ છીએ ત્યારે ભાર ગી, ગને રસ્વ ગુ, ગને દીર્ઘુ ગુ, દીર્ઘુમાં બોલીએ ત્યારે ભાર ગુ, ગને ઋની માત્રા ગૃ, ગને માથે માત્રા એટલે ઉપર એક માત્રા ગે, ગને માથે બે માત્રા ગઈ, ગને કાનો માત્રો ગો, ગ
कोने कानो बे मात्रा गौ गौने माथे मींडू गम गौने आगळ मींडा गह ए रीतना ज आगळ लखीशुं बाळको आपणे गौने कई नहीं ग गौने कानो गा गौने रसई गी गौने दीर्घी गी गौने रसो गु गौने दीर्घु गु गौने रूनी मात्रा रु गौने एनी मात्रा गे गौने माथे मात्रा गौने माथे एक मात्रा गे गौने माथे बे मात्रा गई गौने कानो मात्रो गो गौने कानो बे मात्रा गौ गौने माथे मींडू गम गौने आगळ बे मींडा गह आगळ एवी रीतना जे आपणे लखीशुं बाळको गौने कई नहीं ग गौने कानो गा गौने रसई गी गौने दीर्घी गी गौने रसो गु गौने दीर्घु गु गौने रूनी मात्रा गृ गौने माथे मात्रा एटले ऊपर एक मात्रा गे गौने माथे बे मात्रा एटले बे मात्रा ऊपर गई गौने कानो मात्रा एटले कानो अने ऊपर एक मात्रा गो गौने कानो बे मात्रा एटले कानो अने ऊपर बे मात्रा गौ गौने माथे मींडू गम गौने आगळ बे मींडा गह આગળ છે ગને કઈ નહીં ગ ગને કાનો ગા ગને રસવઈ ગી ગને દીર્ઘી ગી ગને રસવઉ ગુ ગને દીર્ઘુ ગુ ગને રૂની માત્રા ગૃ ગને માથે માત્રા ગે ગને માથે બે માત્રા ગઈ ગને કાનો માત્ર ગો ગને કાનો બે માત્ર ગૌ ગને માથે મીંડું ગમ ગને આગળ બે મીંડા ગહ બાળકો એવી રીતના જ છ લાઈન ટીચરે લખી છે અને તમારે આગળ બધી હોમવર્કમાં લખવાની છે જાતે આવી રીતના જ તમારે ફૂલ પેજ લખવાનું છે બાળકો સરસ અક્ષરે નાની લાઇનમાં મરોડ આપીને લખવાનું છે લખશો ને બાળકો થેન્ક યુ